नमस्कार, आप જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે। જો કે હવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ કે જેઓનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, પણ આ પ્રવાસ દરમિયાન ગુજરાતની જનતા માટે અનેકો લોકાર્પણો અને અનેકો ભેટ ગુજરાતની જનતાને આપવામાં આવી છે। ચર્ચાનો વિષય એટલા માટે બને છે કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ છે અને બીજી તરફ આ લોકાર્પણની જે રકમ છે, આ ખાતમુહૂર્તોની જે રકમ છે કે જે ભૂતકાળમાં તેઓ વડાપ્રધાન હતા જે તે દરમિયાન જે તે સમયમાં તેઓએ ખાતમુહૂર્ત કર્યું હતું, આજે એ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા માટે ગુજરાતની ધરતી પર વડાપ્રધાન ફરીથી પધારે છે। આ એક દિવસીય પ્રવાસમાં કુલ 3 તેઓની મુલાકાતો અને આ 3 મુલાકાતોમાં ગુજરાતની જનતાને અપાયેલી ભેટ। બીજી તરફ અન્ય કેન્દ્રીય મંત્રીઓની વાત કરીએ તો કોંગ્રેસના વડા તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા રાહુલ ગાંધીનો આગામી 12 તારીખે જે ગુજરાત પ્રવાસ હતો તે રદ થાય છે। આદિવાસીઓને રિઝવવાના પ્રયાસ કરવા માટે શું કોંગ્રેસ ઊણી ઉતરે છે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ હેઠળ જ્યારે વડાપ્રધાન ખુદ ગુજરાતની મુલાકાતે આવતા હોય ત્યારે આ મુલાકાત કેટલી મહત્વની છે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે કોંગ્રેસમાંથી ત્રિભુવનભાઈ અને સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ જોડાઈ રહ્યા છે। આપ બંનેનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ સત્તાધારી પક્ષ તરીકે નિલેશભાઈ આપને જ રહેશે। એક દિવસીય મુલાકાત, કુલ 3 જગ્યાએ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ લોકાર્પણોમાં જે રકમ છે એવું જાણવા મળ્યું છે કે તેઓના નિવેદનોની તો પછી વાત કરીશું, પણ જે આ રકમ છે કે જે આશરે 3,000 કરોડની માનવામાં આવી હતી, વર્ષ 2018માં તેઓએ ખાતમુહૂર્ત કર્યું હતું અને હવે આ જ પ્રસંગે લોકાર્પણ કરવા માટે ઉપસ્થિત થયા છે, શું છે વધુ વિગતો અને કેવી અનુભૂતિ છે? નતાશાજી, હું આપને કહું કે આપણને એવા વડાપ્રધાન મોદીજી મળ્યા છે કે જેમણે 20 વર્ષથી 1 દિવસની એક રજા નથી લીધી, એમનું કાર્યશૈલી આપણે જોઈએ છે તો આપણને એવું લાગે છે કે આટલા વર્ષો યુગ પછી એક વ્યક્તિ એવો છે કે જે રાષ્ટ્ર દેશ માટે એક વિશ્વગુરુ આપણા દેશને બનાવવા માંગે છે અને એમને એમનો આખો આ દિવસનો આપણે એક પ્રવાસ જોઈએ છે તો એમને પહેલાં આવીને આદિવાસી એરિયા જે દક્ષિણ ગુજરાતમાં 5 જિલ્લાને અસર કરે છે, જે છેવાડાનો આપણો જે સરહદી વિસ્તાર કહેવાય છે, તો એ 3,000 કરોડની એમને ત્યાં 2018માં જે ખાતમુહૂર્ત કર્યા હતા, અને એ જ સરકાર છે ભારતીય જનતા પાર્ટી કે ખાતમુહૂર્ત કરે છે અને ઉદઘાટન સુધી એ જ સરકાર કન્ટિન્યુ રહે છે। એનો મતલબ એવો થયો કે જે માન્ય વડાપ્રધાન મોદીજીના શ્રેષ્ઠ નેતૃત્વ અમારું જે કમિટમેન્ટ કરે છે એ કમિટમેન્ટ સુધી અમે લોકો પહોંચીએ છીએ અને એના પુરવાર કરીએ છીએ એ સાબિતી જાય છે। બીજો એમનો પ્રવાસ હતો કે એમને એક નિરાલી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એ હોસ્પિટલ જોશો તો 5-7 સ્ટાર રેટિંગના, કદાચ આપણને એવું લાગશે કે કદાચ કોઈ ગંભીર બીમારી કોઈને હોય તો કદાચ કોઈ જતા ગભરાય કે ભાઈ અહીંયા જઈશું તો ઘણું બિલ આવશે, પણ એમને એક આયુષ્માનના મા કાર્ડના કનેક્ટ કરીને એમને એ વસ્તુ બતાવી કે અહીંયા કોઈ પણ વ્યક્તિ, અહીંયા નાનામાં નાનો ગરીબ માણસ પણ આવે છે, એ મલ્ટી એકદમ ગંભીર બીમારીના ગમે તેટલા ખર્ચા થાય પણ એ ત્યાં પહોંચી વળશે। બીજું એમને એક બીજો પ્રવાસ કર્યો કે આપણા અમદાવાદ એરિયામાં બોપલમાં છે તો ઇસરોમાં એમને એક નવું અધ્યયન ચાલુ કર્યું કે જ્યાં બહારની કંપનીઓનો પ્રોત્સાહન મળે અને આપણે જે પ્રમાણે એપ્લિકેશનના જે પ્રમાણેનો જે યુગ ટેકનોલોજીનો છે અને માન્ય વડાપ્રધાન મોદીજી ટેકનોલોજીના બહુ જ આધીન છે અને એમને ભરપૂર એમનો ઉપયોગ કર્યો છે। આજે હમણાં જ આપણે જોયું હશે કે ડ્રોનની જે આઈટીઆઈમાં જે સ્કેલ દાખલ કરી કે ડ્રોન અત્યારે આપણે જોઈએ છે તો હજી બી જોઈએ કે હા ડ્રોન કંઈક તો લોકો ચલાવતા શીખશે, લોકો ઉડાડશે, એનાથી બી ઘણી બધી સ્કિલ ડેવલપમેન્ટ, ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઘણું બધું એમાં પણ વેપાર થશે। એટલે નતાશાજી, આપ તમે જુઓ કે એનો પૂરો કાર્યકાળ માન્ય વડાપ્રધાન મોદીજીનો એવો છે કે કોઈ પણ કેટેગરી કે કોઈ પણ છેવાડાના અંત્યોદય માનવી સુધી પણ એમની એ પહેલ રહે છે અને દરેકને સન્માન મળે છે, દરેક જ્ઞાતિને, આપ જો કે આદિવાસી હોય, દલિત હોય કે કોઈ પણ ઓબીસી હોય, અંબાજીથી ઉમરગામ સુધી એમને જે પ્રમાણેની જે બજેટો આપ્યા છે, જે પ્રમાણેના કામ પૂરતા કર્યા છે એ આપણે ગુજરાતની જનતા 6.5 કરોડ જોઈ રહી છે, એટલા જ માટે 27 વર્ષથી લોકોના આશીર્વાદ મળે છે। એમને એક ડાયલોગ એમને આપી સ્પીચ કે ચૂંટણી તો આવતી જતી રહી છે પણ એક એમને એક ચેલેન્જ આપી કે એક અઠવાડિયું મને કોઈ બતાવી શકે કે કામના વિકાસના કાર્ય ના કર્યા હોય તો, જો વડાપ્રધાન મોદીજી આવા મંચ ઉપરથી કહેતા હોય તો 100% તમે ઘણા બધા મીડિયાવાળા ચેક પણ કરશે કે હા અઠવાડિયા એવું કોઈ અઠવાડિયું નહીં નીકળે કે જ્યાં વિકાસના કામ નહીં કર્યા હોય। નતા સર,
બિલકુલ ત્રિભુવનજી, કોંગ્રેસ નેતા તરીકે કોંગ્રેસ પાર્ટી સાથે આપ જોડાયેલા છો. અત્યારે કોંગ્રેસ વિપક્ષમાં તો છે, પણ વિપક્ષમાં રહીને કોંગ્રેસ અનેકો વખત શાસક પક્ષ ઉપર સવાલ ઉઠાવતી હોય છે. આજની આ મુલાકાતને, આ લોકાર્પણોને અને ભૂતકાળમાં થયેલા તેઓની ગુજરાત મુલાકાતને, વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને કેવી રીતે મૂલવશો આપ? બેન, કદાચ હું ભૂલતો ના હોય તો 20 ઓક્ટોબર 2011 રોજ એ વખતે 2011 ને 12 માં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એ સીએમ હતા ત્યારે ગુજરાતની અંદર સદભાવના ઉપવાસ નામનું એક આયોજન એમણે કરેલું. 20 ઓક્ટોબરે આ જ નવસારી ખાતે સાહેબે નવસારી જિલ્લા માટે 1000 કરોડનું પેકેજ જાહેર કરેલું. એમાંથી કેટલા વપરાયા એ પછી 2012 દરમિયાન કન્ટિન્યુ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાહેબ જ્યાં જાય ત્યાં 1000 કરોડના પેકેજ જાહેર કરે, લોકોને લોભામણી જાહેરાત આપે અને આ જનતા એક વાતોમાં આવી ગઈ, વાત છટામાં આવી ગઈ. એના કારણે અત્યાર સુધીમાં ભાઈ નિલેશભાઈએ કહ્યું કે સાહેબ કમિટમેન્ટ આપે છે એ કરે છે. તો નિલેશભાઈ, એક આ જિલ્લાનો કોઈ આંકડો એવો આપની પાસે હોય કે સાહેબે આ 15,000 કરોડ કે 20,000 કરોડ ડિક્લેર કરેલા અને એમાંથી આટલા વપરાયા છે તો આપ બતાવી શકો છો. બીજી એક વાત બેન, હમણાં જે આદિવાસી એરિયાની અંદર પાર તાપી પાર લિવન જે પ્રોજેક્ટ યોજના, બરાબર છે, એ પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ મંજૂર કરે છે અને સ્ટેટ ગવર્મેન્ટ એને કેન્સલ કરે છે. આ એક બહુ સ્કેમ કેન્સલ કરવું પડ્યું. જો સારી જ યોજના હતી, આદિવાસીઓના લાભાર્થે જ હતી, સેન્ટ્રલ ગવર્મેન્ટે એને યોજના જાહેર કરી હતી તો પછી સ્ટેટ ગવર્મેન્ટે કેન્સલ કરવાની ક્યાં જરૂર છે? બીજી એક વાત કે ભાજપના કોઈ પણ પ્રવક્તા હોય, એ આદિવાસીઓની વાત કરતા હોય અથવા સાહેબની વાત કરતા હોય, ત્યારે ઉમરગામથી લઈને અંબાજી સુધીના પટ્ટાની અંદર આરોગ્ય ક્ષેત્રે આદિવાસીઓ માટે ભારતીય જનતા પક્ષે 27 વર્ષમાં, આપણે ગુજરાતની જ વાત કરીએ, સારું આરોગ્ય કેન્દ્ર અથવા સારી સિવિલ અથવા ક્યાં કયા તાલુકા લેવલે અથવા તો નજીકના કોઈ સિટીમાં જવું પડે, નજીકના ડિસ્ટ્રિક્ટ લેવલે જવું પડે, આ આરોગ્યની પરિસ્થિતિ, શિક્ષણની બાબત લો કે પછી શૌચાલયની બાબત લો, બેન જાહેરાતો કરવી એ આખી અલગ વસ્તુ છે, લોકોને ભરમાવવા અંજાઈ દેવા એ આખી અલગ વસ્તુ છે અને એના લાભાર્થે કામ કરવું, એનું પરિણામ 27 વર્ષે તો મળવું જોઈએ. હમણાં જ આપણે થોડા દિવસોમાં જ આપણે 1-2 દિવસમાં પેપરની હેડલાઇનો જોઈ, 3400-3500 જગ્યા માટે 13-14 લાખ ફોર્મ ભરાય અને આપણે એને વિકાસનું મોડલ કહીએ, ગુજરાત મોડલ કહીએ. બીજી એક વસ્તુ બેન, સાહેબ અત્યાર સુધીમાં તમે કહ્યું આટલી વખતે સાહેબ એમ કે ગુજરાત આવ્યા, બેન વિકાસ કર્યો જ છે, ચલો માની લો. એમના કહેવા મુજબ વારંવાર માનીએ એમના અમિતભાઈ શાહને, નરેન્દ્રભાઈ મોદી સાહેબે શા માટે આવીને જનતાને પ્રવચનો કરીને આટલી બૂમાબૂમ કરીને આટલા ગાણા ગાવા પડે છે? જનતાને જો વિકાસ દેખાય જ છે, જનતા મત આપે જ છે, તો વારંવાર ભારત દેશનું 8 વર્ષમાં બી બેન, 2012માં પણ ગુજરાત સરકારના પૈસે માનનીય નરેન્દ્ર મોદીએ જ્યારે બીડું ઝડપ્યું ને અન્ય સ્ટેટમાં ગયા, ત્યાં પણ આપણે બધાએ જૂના વિડીયો તમે કાઢીને જોશો તો એની અંદર જોયેલું હશે, બિહારમાં જાય તો ત્યાં 1000 કરોડનું પેકેજ મળી જશે એવી સાહેબ વાત કરે, અમે સરકારમાં આવીશું તો ગમે તે સ્ટેટમાં જાય સાહેબ આ રીતે વાત કરે. સાહેબના બોલવાની સિસ્ટમ છે, આપવું ના આપવું, લીધું ના લીધું, એ તો આપણે બધા જોઈએ જ છે. ઓકે, બરાબર છે. ત્રિભુવનભાઈ, તમે કહ્યું કે ઘણી જૂની જૂની વાતો કરી, 2012થી લઈને 2022 સુધી લગભગ 2 દાયકા વીતી ગયા છે અને ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન હવે તો હું એવું કહી શકું કે લગભગ 3 દાયકાથી છે. પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સ્ટેટમેન્ટમાં એક એવી એમણે ઓળ કહી છે અને એ છે કે અમે ચૂંટણી જીતવા નથી આવતા, અમને લોકો જીતાડે છે. એગ્રી. જો વિકાસના કાર્યો ગુજરાતમાં ન થયા હોય તો પછી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષોથી શાસક પક્ષ ઉપર લાવી કેમ રહી છે? બેન, ચૂંટણી જ્યારે જ્યારે આવે છે ત્યારે આ ભારતીય જનતા પક્ષની છેલ્લી 2-3 ચૂંટણીની અંદર એમની જે કાર્ય પદ્ધતિ છે એ આપ જોઈ રહ્યા છો. 2017ની અંદર 150 સીટનો માનનીય અમિતભાઈ શાહ સાહેબે દાવો કરેલો, બેન એટલો જ બધો વિકાસ કર્યો છે, તો 150 સીટમાંથી અમને એટલો જ બધો ભરપૂર વિકાસ કર્યો હોત તો 125 આવત, 110 આવત, 125 આવત, કંઈક તો આવત ને, કેમ 99 સીટ ઉપર આવી ગયેલા? પછી તોડજોડની રાજનીતિ કરવાની,
સામ દામ દંડ ભેદ પોલીસ ઈડી સીડી બધા અખતરા કરવાના, સામેની પાર્ટીના ધારાસભ્યોને તોડવાના, એને આપણી સમક્ષ લઈ લેવાના, ત્યાંથી રાજીનામા અપાઈ દેવાના, ફરીથી ચૂંટણી લડાવવાના, સત્તાનો દુરુપયોગ કરવાનો, એક જ કારણ છે. ઘણા કારણો છે. તમે મેં કહ્યું એમ તમે ચાલો વિકાસ નાના માણસને સ્પર્શી શકે એવો એક વિકાસ મને મને નથી દેખાતો. તમે કહ્યું હોસ્પિટલો અને મેડિકલ સુવિધાઓ, તો આપણે અમદાવાદ શહેરની જ વાત કરીએ, દૂર ક્યાં જવું? યુએન મહેતા જેવી હાર્ટની હોસ્પિટલ છે, કિડની હોસ્પિટલ છે, એવી સ્પેસિફિક હોસ્પિટલનું જ્યારે અત્યારે લોકો લાભ લઈ રહ્યા છે, પછી તે સરકારી કર્મી હોય કે સામાન્ય નાગરિક, દૂરથી અનેક જિલ્લાઓથી ગુજરાતના અમદાવાદ શહેરમાં આવીને અને લોકો ઈલાજ કરાવે છે, અને આ મેં મારી આંખે જોયું છે. તો આને કોંગ્રેસ વિકાસ નહીં ગણે? બેન, આ હોસ્પિટલોની આ બધી સેવાઓ પણ પહેલાં કોંગ્રેસના શાસનમાં સિવિલ હોસ્પિટલમાં જિલ્લે જિલ્લે મળતી હતી બેન. દરેક જગ્યાએ કોંગ્રેસે સિવિલ હોસ્પિટલો સ્થાપી છે. અને આ મારા મિત્ર નિરેશભાઈ આયુષ્યમાન કાર્ડની ને બધી વાત કરે છે, ભાઈ મફત આરોગ્ય સેવા મળતી હતી, કાર્ડની એ જરૂર નહોતી પડતી. ગરીબ માણસ હોય સિવિલ હોસ્પિટલમાં જાય, દાખલ થાય, એની દવા કરાવે, આટલું મોંઘું નહોતું. આપે વાત કરી એકાદ બે હોસ્પિટલોને બાદ કરતા બેન, એ સિવાય કોરોના કાળની અંદર આજ ગુજરાતે જોયું છે, કોરોના કાળની અંદર પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર ગુજરાતની જનતા કેવી લૂંટાઈ છે, કેવી પીસાઈ છે, કોની સરકાર હતી, કોની રેમ નજર હતી. એ દરમિયાનમાં તો સમય જ એવો હતો કે એક ઘરના લગભગ ત્રણ ત્રણ વ્યક્તિઓ કોરોનામાં સપડાયા હતા, અને મેડિકલ સુવિધાઓની અગ્રેસર જરૂર પડી હતી. નિલેશભાઈ, ઘણી બધી વાતો આપણા કોંગ્રેસના પ્રવક્તાએ કરી છે. મુદ્દો અહીંયા એ છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આઠ આટલા મુદ્દાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર વિપક્ષની રાજનીતિ તરીકે નહીં પણ જો લોકોનું ધ્યાન દોરવા માટે કરવામાં આવતા હોય, તો આમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ઉણપ હોય એવું દેખાય છે. ખરી નતાશાજી, ત્રિભુવનભાઈ મારા મિત્ર જે કોંગ્રેસના પ્રવક્તા છે, એમને જેટલી બી વાત કરી એમને ભાજપ ભાજપ જ વાત કરી. આપી જોયું, થોડું નોટિસ કર્યું તો ભાજપ જ વાત કરી. જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ પાર્ટી જોડે કોઈ કોમ્પિટિશન નથી કરતી. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રહિત માટે, દેશ સેવા માટે લાગેલી છે. અને એમને જે પ્રમાણે એક આક્ષેપ કર્યો કે અમારા નેતાના, હવે એમના જ હમણાં કાર્યકારી નેતા આવ્યા હાર્દિકભાઈ, એ નેતાને અમારા મંચ ઉપરથી કહેવામાં આવ્યું હતું, કોઈ ઇન્વિટેશન નથી આપ્યું. પણ એમના મનમાં ભાવના થઈ રાષ્ટ્રહિતની, દેશ સેવાની, તો એમના માટે અમારા વેલકમ હતા. એમના રઘુ શર્મા જે પ્રભારી, કદાચ મીડિયામાં પણ આવ્યું કદાચ એ બદલાવાના છે, એમના કાર્યક્રમમાં 62થી વધારે નેતાઓ, કદાચ આપણે એક અલગ એપિસોડ કરવું પડે એના માટે, 62 નેતાઓ એમના ગયા. ચલો એક નેતાને એમને કંઈક તકલીફ હશે, અપેક્ષા હશે, નહીં આપ્યું હોય. પણ નતાશાજી, 62 જણાની જો એક તરફી એક સોચ હોય તો 100%. અને હું આપને કહું કે માન્ય વડાપ્રધાન મોદીજી 2014થી 2022 ચાલે છે, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કામો જે પ્રમાણે 8 વર્ષથી જે કાર્ય કર્યા, આપ જુઓ કે ગુજરાતમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને વોટ મળી રહ્યા છે, તો જેટલા બી જે એમના મતદાતા હતા, કોંગ્રેસના જેટલા બી ધારાસભ્ય હતા, આપ એમના એરિયાની વિધાનસભાના મતક્ષેત્રના આપ તમે કાઉન્ટિંગ કરશો, તો એ મત છે એ વોટિંગ ભાજપના આવે છે. આપણે ઓવરઓલ નહીં વાત કરી, આપણે એટલું ઊંડાણમાં નહીં કહું, માત્ર મારો એક સવાલ સાંભળી લો કે આ વાત કોંગ્રેસના પ્રતિનિધિએ પણ કહી કે 2017માં 150 સીટોનો ટાર્ગેટ હતો, એમાંથી ભારતીય જનતા પાર્ટીને ફાળે 99 જ બેઠકો ગઈ હતી, અને ત્યારબાદ પછી અલાઇનમેન્ટ થયું અને ત્યારબાદ પછી સરકાર બની. પણ હવે તો જ્યારે વિધાનસભાની ચૂંટણી 2022ની આવી રહી છે અને પૂર્ણ બહુમતીનો ટાર્ગેટ છે, હવે આ પૂર્ણ બહુમતી એટલે આપણે સૌ જાણીએ છીએ કે કેટલી બેઠકો જોઈએ અને કેટલી તેના પાછળના પરિશ્રમ. શું આ આદિવાસી વિસ્તારમાં વારંવાર કેન્દ્રીય નેતૃત્વનું આવું આ એ જ ટાર્ગેટ પૂરો કરવાની વાત છે? કારણ કે જો 2017માં 150નો ટાર્ગેટ રાખી 99 બેઠકો આવતી હોય, તો 2022માં કેટલી બેઠકોનો ટાર્ગેટ છે અને કેટલી મેળવશે? જો અમારો આ કોન્ફિડન્સ છે ને, ગઈ જે ઇલેક્શન થયા 5 રાજ્યમાં ભારતમાં, એમાં 4 રાજ્યમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં અમે હિસ્ટ્રી કરી. 35 વર્ષથી ત્યાં એવું હતું કે કોઈ બીજી સરકાર રિપીટ નથી થતી. જ્યારે યોગીજી ત્યાં રિપીટ થયા અને બાકીના 4 રાજ્ય જે અમારા હતા એ અમે બચાવી શક્યા. કોંગ્રેસ તો એમનું એક હતું, એ પણ છોડી ગયા. હવે સવાલ આવે છે કે ગુજરાતમાં, હવે જે પ્રમાણે ગુજરાત અમારી જે કહેવાય છે કે પ્રયોગશાળા કહેવાય છે, કે ગુજરાતમાં અમે જીતીએ છીએ છતાંય પરિવર્તન કરીએ છીએ, જ્યારે કોંગ્રેસમાં નાકામી એટલી કે હારે છે તો પરિવર્તન કરવાથી ડરે છે, ત્યારે અમને આટલો કોન્ફિડન્સ થયો કે જો ભારતની જનતા 4 સ્ટેટમાં ફરીથી આવી શકતી હોય, યોગીજીના આટલા આખા ઉત્તર પ્રદેશની જે 22-23 કરોડની આપણી જનતા છે એ યોગીજીને પસંદ કરતી હોય,
તો ગુજરાતની જનતા તો બહુ જ સાણી છે, એને નથી મફત જોઈતું, નથી એના કોઈ ભ્રમ જોઈતું, એને જે એના હકનું મળે છે માન્ય વડાપ્રધાન મોદીજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપી રહ્યા છે. એ જ કોન્ફિડન્સથી અમે લોકો અમારા અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીનો એક સંકલ્પ છે કે 182 માંથી 182 કેમ ના આવે, કારણ કે જે હક જોઈએ જે પ્રમાણે એમણે કહ્યું કે ઘર ઘર શૌચાલય, ગ્રામ્યમાં જુઓ કે વર્લ્ડ બેંકનું હમણાં જ આવ્યું કે 2011માં 22 પોઈન્ટ સમથિંગ હતા જે ગરીબી રેખા, આજે 2019 મેં હમણાં જોયું કે 10% પોઈન્ટ સમથિંગ આવ્યા છે ગરીબી રેખા, એટલે ગ્રામ્યમાં સૌથી ઘટતી ગરીબી રેખા છે. તો મારા મિત્રને દેખાશે નહીં, પછી ભારતીય જનતા પાર્ટીને હંમેશા એને એને વિકાસની રાજનીતિ કરે છે અને માન્ય વડાપ્રધાન મોદીજી એમના મંચ ઉપરથી વારંવાર કહેતા જાય છે કે અમારા માટે સત્તા સેવારૂપી કામ છે, અમારા માટે સત્તા એ રીતનું છે કે અમે લોકો સુધી પહોંચીએ, છેવાડાના માનવી સુધીની અમારી સેવા પૂરી પડે અને અમારી યોજનાઓ ઠેર ઠેર પહોંચે. ત્રિભુવનભાઈ, તમે કંઈ કહેવા માંગો અને એની સાથે જ મારો એક સવાલ પણ સાંભળી લો કે આગામી સમયમાં મેં પણ એવું સાંભળ્યું હતું કે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ હતો જે હવે કેન્સલ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં તેઓ થોડાક મહિનાઓ પહેલા જ ગુજરાતમાં આવ્યા હતા અને આદિવાસી જિલ્લાઓમાં તેઓએ મોટી જનમેદનીને સંબોધન કરતા કોંગ્રેસ પક્ષની જે વિચારધારા છે તેની સાથે વધુમાં વધુ લોકો જોડાય અને તે સંદર્ભમાં તેઓએ સંબોધન પણ કર્યું હતું. પણ ક્યાં ઉણપ છે હજી પણ કોંગ્રેસમાં કે શું કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં આવવા તૈયાર નથી? શું રઘુ શર્માને બદલવાની વાતો જે છે અથવા તો પછી હજી વધુ એમએલએ તૂટી રહ્યા છે કોંગ્રેસમાંથી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરશે એવા સમાચાર આવે છે, આ બધાની વચ્ચે કોંગ્રેસે હવે શું કરવાની જરૂર છે તેના ઉપર વધારે વાત કરવી જોઈએ આપણે. આપની પહેલાં તો અમારા રાષ્ટ્રીય આપણે રાહુલ ગાંધીની વાત કરું તો રાહુલ ગાંધીનો પ્રોગ્રામ કોઈ કારણોસર રદ કરવામાં આવ્યો છે, ક્યાંક ઈડીની નોટિસો છે, બીજું છે, ત્રીજું છે, હાજરીને કારણે 12મીના લીધે લેટ થયો છે, પાછળ પોસ્ટપોન રહ્યો છે. બીજી વાત બેન, ભાઈ રાષ્ટ્રીયતાની રાષ્ટ્રવાદની ને બધી અમારા હમણાં જ ભૂતપૂર્વ કાર્યકારી પ્રમુખ એમના પક્ષમાં જોડાયા. આ હાર્દિકભાઈના તમે પહેલાંના નિવેદનો લાવો ને તો એમને અમિત શાહમાં જનરલ ડાયર દેખાતા હતા, માન્ય નરેન્દ્ર મોદીમાં ફેંકુજી દેખાતા હતા. મને એ ખબર નથી પડતી કે 6 મહિનાની અંદર એવું કેવું પરિવર્તન આવ્યું. પરિવર્તન તો ત્યારથી આવ્યું જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી રાષ્ટ્રદ્રોહના કેસને કે રાષ્ટ્રદ્રોહની કલમને હળવી કરવામાં આવી, એ દિવસથી જ હાર્દિકભાઈમાં રાષ્ટ્રપ્રેમ પ્રવેશી ગયો. એટલે આ મુદ્દો અલગ છે, પણ આપણે 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 તો ઘણી બધી બીજી વાત. બેન, હું એટલે જ કહું છું કે અમારા કોંગ્રેસમાંથી જનારા વ્યક્તિઓને એમણે જ્યારે ગણાવ્યું કે કેમ આટલા બધા લોકો આમ થાય છે તો પક્ષ પલટા માટે જવાબ આપ્યો, પક્ષ પલટા માટે ફક્ત પાર્ટીની નીતિ રીતિ, કોઈને ગમો અણગમો જવાબદાર નથી હોતો. ક્યાંક સત્તાધારી પક્ષની લોભ લાલચ, 27 વર્ષથી સત્તા ના હોય, ક્યાંક કોઈક ધારાસભ્યો આવી લાલચમાં ફસાઈ જતા હોય, વાતમાં આવી જતા હોય, આર્થિક માપદંડો હોય, ક્યાંય ડર હોય, ક્યાંય ભય હોય, ક્યાંય પોલીસ કેસ હોય, ઘણા બધા કારણો હોય છે. સત્તાનો દુરુપયોગ, સત્તાનો સદુપયોગ કર્યો હોત તો આજે આટલા બેકારો ના હોત, સત્તાનો સદુપયોગ કર્યો હોત તો કોરોનામાં આટલી આરોગ્યની તકલીફ ના પડી હોત, સત્તાનો દુરુપયોગ ના કર્યો હોત તો અત્યારે જે શૈક્ષણિક ક્ષેત્રે, એક જ મિનિટ, શૈક્ષણિક ક્ષેત્રે જે આ એનું શિક્ષણનું જે વેપારીકરણ થયું છે ને એ ના થયું હોત, સરકાર જ શિક્ષણ પણ પૂરું પાડતી હોત, આરોગ્ય પણ પૂરું પાડતી હોત, રોજગારી પણ પૂરી પાડતી હોત. યુવાનો બેકાર થઈ ગયા છે. નથી પાડતી અત્યારે સરકાર, રોજગારી પૂરી નથી પાડતી સરકાર, શિક્ષણ પૂરું નથી પાડતી સરકાર, આરોગ્ય સેવાઓ પૂરી નથી પાડતી, એવું કોંગ્રેસનું કેવું માની લો? 110% બેન, 3500 જગ્યા માટે 15 લાખ, 13 લાખ, 14 લાખ, 17 લાખ ફોર્મ, 17 લાખ ફોર્મ ક્યારે ભરાય? ચાલો, બેકાર બેકાર નથી એ લોકો, બેકાર કામ તો નથી. આ મુદ્દે અમારી ચર્ચા થઈ હતી હમણાં 2 દિવસ પહેલા આ જ પ્લેટફોર્મ પર અને ત્યારે ભાજપના પ્રતિનિધિએ ખૂબ સરસ તેનું વિશ્લેષણ કર્યું હતું. હું તેની પ્રશંસા નથી કરતી, પણ ટેકનિકલ જે વિશ્લેષણ હતું કે આ જે 17 લાખ ફોર્મ અથવા તો આ આંકડો આટલો મોટો કઈ રીતે થાય કે જે લોકો ઓલરેડી બીજી જગ્યાએ તલાટીની ભરતી પામેલા હોય અથવા તો તેમની ઈચ્છા હોય કે મારે આ જગ્યાએ નહીં પણ બીજી જગ્યાએ ફોર્મ ભરવું છે, અથવા તો જે લોકો હજી ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે તેઓએ આ ફોર્મ ભર્યું હોય, એટલે આવી રીતે કરીને અને આંકડો મોટો થાય છે. કે બહેરહાલ આ ભાજપની વાત થઈ, પણ કોંગ્રેસની પાસે આંકડો છે 17 લાખનો, બેકારી છે આ તમામ વાતોમાં. મારો માત્ર પ્રશ્ન, એક ખૂબ સરળ પ્રશ્ન એટલો છે કે કોંગ્રેસ દ્વારા જ્યારે એવો દાવો કરવામાં આવે છે કે રાજ્યમાં શાસન સુશાસન નથી ભાજપના કયા પ્રમાણે, તો આ સુશાસનમાં કઈ કમીઓ છે? શું રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જનતાને આરોગ્ય, હેલ્થ, એડ્યુકેશન આ તમામ સેવાઓ નથી પૂરી પાડવામાં આવી રહી?
બિલકુલ નથી પૂરી પાડવામાં આવી. ગુજરાતની જનતાએ જોયું જ છે. પણ બેન, કે જ્યારે તમે છો મોદી સાહેબના પ્રચાર માટે, તમે આપણે જોઈ રહ્યા છે જે રીતે બેનર્સ હોય, હોર્ડિંગ્સ હોય, પેપરની જાહેરાતો હોય, ટીવીની જાહેરાતો હોય, સ્ક્રીન ઉપર વારંવાર જાહેરાતો આવતી હોય, એગ્રી, ચાલો હું વિકાસ કર્યો તમારી વાત સાથે, કદાચ એક મિનિટ માટે હું સંમત નથી, છતાં પણ સંમત થઉં તો જે વિકાસ કર્યો છે, આટલી બધી જાહેરાતોની ક્યાં જરૂર પડે? પબ્લિક આંધળી છે, પબ્લિકને દેખાતું નથી, પબ્લિક સમજતી નથી, પબ્લિકને અનુભવવું તો જોઈએ ને. હું ગુજરાતી છું, મને મારી મારા રાજ્યની અંદર હું ટેક્સ ભરું છું, અથવા તો હું ગુજરાતી છું તો મને આરોગ્યની સેવા મારા મને થતા ક્યારે પણ કોઈ પણ કારણોસર આરોગ્યની સેવા મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ઓકે, આમાં એક મુદ્દો ઉમેરું, કેન્દ્રીય નેતૃત્વનો. આપણે કહીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવતા હોય, તો કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં આવવાથી ખચકાય કેમ છે? ખચકાતા નથી, ના કેમ, હવે કેન્સલ થાય છે, નથી થતું એ આપણે બધા. અને બીજું, તમે હમણાં એમ કહ્યું કે 70 લાખ નો, બીજું આ 70 લાખ નો આંકડો જે બેકારી પેલા આ ફોર્મ ભરાય એનો આવે, એનો કોંગ્રેસનો આંકડો નથી, પેપર. ના ના, હું એવું નથી કહેતી કોંગ્રેસનો આંકડો છે, હું એવું કહું છું કોંગ્રેસમાં આંકડો દેખાય છે. મેં એમ કીધું કોંગ્રેસને આંકડો દેખાય છે. બેન, આ પેપરમાં આયેલી હેડલાઈન છે. બિલકુલ મને દેખાય છે, તો નિલેશભાઈ તમને ના દેખાય 70 લાખ? બીજી એક વાત એનું સાંભળી લઈએ પછી. બેન, બીજી એક વાત, ચાલો આ જય સરકારની જ આપણે વાત કરીએ. 4 વર્ષ દરમિયાન રૂપાણી સરકારની એમણે જે જાહેરાતો કરેલી ને, વિકાસશીલ સરકાર ને બહુ કામો કર્યા ને આ કર્યું તે કર્યું, 1 વર્ષ માટે ભારતીય જનતા પક્ષે એનું આખું પ્રધાનમંડળ બદલી લેવાની જરૂર કેમ પડી? શું ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર, જે ખરેખર ભ્રષ્ટાચાર થાય છે, એ ભાજપના નેતૃત્વને હવે જાણ થઈ? આ ઉપરથી માત્ર એક જ સવાલ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી પૂરી થાય પછી રઘુ શર્માના નેતૃત્વને બદલવાની જરૂર કોંગ્રેસને કેમ પડશે? બેન, 2000, જો બેન, રઘુ શર્મા એક કેન્દ્રીય નિરીક્ષક અહીંયા મૂકે, રાજસ્થાનમાં કેબિનેટ બદલેલું જ છે, એમને પણ આખે આખું કેબિનેટ અને સીએમ સુધી બધા બદલ્યા એવું નથી. એટલે બદલ્યા ખરી, પણ એ તો પાર્ટી દર વખતે હોય છે, પાર્ટીનું હોય છે, અને એ તો ઉત્તરોત્તર બધા ચેન્જ થતા હોય. આ તો પણ આખે આખું પ્રધાનમંડળ. અને નતાશા, હું તમને એક વાત કરું કે કહેવાતા પડતા મુકાયેલા પ્રધાનોની ખબર નહીં કઈ ડુપ્લિકેટ કે ઝેરોક્સ ફાઇલો કમલમમાં પડી હશે, એ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી, અને ભારતીય જનતા પક્ષના લોકો શિસ્તના નામે ઢાક પીછોડો કરે છે. કેડર બેઝ પાર્ટીનો તમે ઢાક પીછોડો ના કરશો. હવે કેડર બેઝ પાર્ટીના નિવેદન સાંભળી લઈએ. નિલેશભાઈ ઘણું બધું કહેવા માંગતા હતા. એમણે એવું કહ્યું 70 લાખ 70 લાખ. તમે કહ્યું કે આંકડો સાચી વાત છે. હું આપને કહું કે કોઈ પણ ગવર્નમેન્ટ હોય, નતાશાજી, 100 માંથી 8% આપણે કહીએ, 8% જ સરકારી નોકરી મળે. 8% કોણ આવી ગયું? મિલિટરીના માણસો આવી ગયા, એરફોર્સના રિઝર્વેશન કેટેગરી, રિઝર્વેશન કેટેગરી. 8% તમે કંઈ પણ કરો તો 9% કે 10% ના કરી શકો. કોઈ ગવર્મેન્ટ માટે સક્ષમ જ નથી કે ગવર્મેન્ટ નોકરી દરેક વ્યક્તિને મળે. એ કદાચ અમારા કોંગ્રેસના પ્રવક્તા જાણી જાય. બીજી વસ્તુ, 70 લાખ કેમ ભર થયું એ હું આપને કહું. વિપક્ષને માત્ર આંકડો દેખાય છે, કાં તો પછી એમનું આંકલન ખરું પણ છે. કદાચ આપણે અત્યારે નિષ્પક્ષતાથી વાત કરીએ છીએ. હું એવું નથી કહેતી કે ભારતીય જનતા પાર્ટી નોકરીઓ પૂરી પાડી જ છે, અથવા તો હું એવું નથી કહેતી વિપક્ષ ખોટા દાવા. કે ગુજરાતમાં મોંઘવારી આ લોકો કરે, બીજો બેરોજગારી કરે છે. નતાશાજી, આપણને બધાને જ ખ્યાલ છે, કદાચ તમારી ટીમને પણ ખ્યાલ હશે, કોરોનામાં બસો ભરી ભરી, ટ્રેનો ભરી ભરીને આપણે 50 લાખથી પણ વધારે લોકોના પર પ્રાંતિયોના મોકલેલા છે. જૂની વાત છે, આપણે કોરોનાની ક્યાં વાત કરીએ? નિલેશભાઈ, તમે મોંઘવારીનો મુદ્દો છેડ્યો છે, હું તમને કહું પેટ્રોલ ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો, પણ એક તરફ શાકભાજીના ભાવ હજી વધે છે અને કઠોળના ભાવો પણ આજે જ વધ્યા છે. કિલોએ 30 થી 35 રૂપિયાનો ઉછાળો, આમાં સામાન્ય વ્યક્તિનું ઘર કેમ ચાલશે? એક મુદ્દો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને કોઈ સવાલ એક પત્રકાર તરીકે હું કરું છું, તો હું આશા રાખું છું કે એનો નિષ્પક્ષ મને જવાબ મળે. જેમ વિપક્ષ દ્વારા જે મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવામાં આવે છે, તેનું આંકલન કઈ રીતે થાય છે એ હું જાણી લેવા માંગીશ. જે ચોક્કસથી તમે જે કીધું કે પેટ્રોલના ભાવ, ચલો હું માનું છું કે આપણા ત્યાં રશિયા કે યુક્રેનનો કોઈ મિસાઈલ નથી આવવાની, પણ એની અસર ક્યાંક ને ક્યાંક આપણને પડવાની છે.
અને પેટ્રોલ ડીઝલ ના ભાવ છે નિલેશભાઈ કઠોળમાં શું શાકભાજીમાં શું? હું આપને એ જ કહું છું કે દર વખતે આપણે જોયું હશે કે આપણા જે ખેડૂતો છે, ખેડૂતના દરેક પરિસ્થિતિમાં સામનો કરવો પડે છે. એ એક કુદરતી આફત હોય છે કે કોઈ વખતે એવું થાય છે કે આ વખત આ જે વસ્તુ જે ઉગાડી છે આપણે એ વાવેતરથી માંડીને અને વેચાણ સુધી પહોંચાડી નથી. તો ઘણી આપણે હમણાં જ જોયું હશે કે આપણે જે આયાત કરવા જે એક્સપોર્ટ કરવાના હતા ચોખા એ ના કરી શક્યા, કારણ કે આપણા પહેલાં જે દેશનો જે સ્ટોક હોય એ સ્ટોક આપણે રાખીએ પછી મોકલીએ. એટલે કુદરતી આફતો પર આધારિત છે અને ખેડૂત હંમેશા એની જે પણ હોય છે એ ભૌગોલિક પરિસ્થિતિને હોય છે. સરકારે આખા ઉનાળામાં સરકારે એક પણ દિવસ ઉનાળાના છેલ્લા દિવસ સુધી પાણીની કમી આપણને મહેસૂસ ના થાય એ રીતે એનું રેકાર્ડ કર્યું છે. અને જે પ્રમાણે માન્ય વડાપ્રધાન મોદીજી આદિવાસી એરિયામાં જે પ્રમાણે ત્યાં સભા કરી, આપે જોયું હશે કે નેવાથી નેવાના પાણી મોભાડે પહોંચાડવા, એટલે એક ટેકનોલોજી એક સાયન્ટિફિક કે પર્વતારોહણમાં પાણી પહોંચાડવું આ કોંગ્રેસના નથી ખ્યાલ. હું એમના કહું કે એમના પૂર્વ એક ત્યાંના આદિવાસીના મુખ્યમંત્રી હતા, એમના ગામમાં ટાંકી નથી પાણીની. માન્ય મુખ્યમંત્રી મોદીજીએ પહેલાં જ જે શપથ લીધી અને એમના ગામમાં ટાંકી બનાવી, કદાચ અમને પણ ખ્યાલ હશે, મારું નામ નથી કેવું, પણ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દરેક સમાજને દરેક કેટેગરીને સાથે લઈને ચાલવાની પાર્ટી છે અને એ પ્રમાણે 22માં પણ અમારો આ જ એજન્ડા રહેશે. છેલ્લે ત્રિભુવનભાઈ આપની પણ વાત સાંભળી લઈએ, ઘણું બધું કહેવું છે આપ. હા, નિલેશભાઈએ ઘણી બધી સારી સારી વાત કરી, પણ આ બધી સારી સારી વાતમાં હું જે કહું છું એ બેન, ગુજરાતમાં બેરોજગારી નથી, ગુજરાતમાં મોંઘવારી નથી નડતી, ગુજરાતમાં આરોગ્ય સંપૂર્ણપણે બિલકુલ 27 વર્ષના શાસનની તમે નીચોડ જુઓ તો બધું કમ્પ્લેટ મળે જ છે. એટલે ડાહી ડાહી સારી સારી વાતો આપણે અહીંયા કેમેરા સમક્ષ કરી શકીએ, જનતા જોડે જઈએ, મોંઘવારીનો માર શું છે એ જનતા જ કહેશે. બેન, આજે જેટલું કમાઈને ઘરનો એક વડીલ જેટલું કમાઈને ઘરમાં લાવે છે ને, એમાંથી એને ઘર ખર્ચ અથવા તો છોકરાઓનું શિક્ષણ ગણો અથવા તો આરોગ્યની બાબત, શું આજના ગુજરાતીને પોતાના પગારમાંથી આ બધા ખર્ચા સંપૂર્ણપણે એક વર્ષ દરમિયાન કોઈ પણ ગુજરાતીના ઘરમાં એક સારો પ્રસંગ અથવા કરે છે? ત્રિભુવનભાઈ, બેન, કોંગ્રેસ પક્ષ 27 વર્ષથી વિપક્ષમાં છે, કોંગ્રેસ પક્ષ જનતાનો અવાજ બની આ જનતાના મુદ્દા લઈને જ જવાની છે. 27 વર્ષ પહેલા ગુજરાતમાં વિપક્ષમાં જ હતું ને, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે વિરોધ કરવામાં આવતા હતા તેની નોંધ કોંગ્રેસે લેવી પડતી. હા, પણ એમણે હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં જુઠ્ઠું બોલતા આવડે છે, એમને સાચું બોલવામાં થોડી તકલીફ પડે છે, એમને જુઠ્ઠું બોલવામાં તકલીફ પડે. ચર્ચા આપણે આગળ લઈ જઈએ તો મને લાગે છે કે કલાક પણ સમય ઓછો પડશે. પણ ત્રિભુવનભાઈ અને નિલેશભાઈ આપનો ખૂબ આભાર તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરી તે બદલ. દર્શક મિત્રો, મુદ્દો એ છે કે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અને એક લોકાર્પણો, પણ શું આ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકોને રીઝવવાનો પ્રયાસ છે કે પછી સાચે જ તેઓનો ગુજરાતની જનતા પ્રત્યેનો પ્રેમ? જાણશો આપ અને જોવાનું આપણે સૌએ છે. આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અલગ અલગ વિષયો સાથે મળતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.